हेलो स्टूडेंट्स, तमे लोको एक्टिविटी 5 सुधी करी गया। हवे आपणे वात करवानी छे एक्टिविटी 6 प्रवृत्ति 6। एमां तमने आपेलू छे स्टडी ध एक्जाम्पल, राइट अ रिक्वेस्ट फॉर ईच पिक्चर। एटले के नीचे तमने उदाहरण आप्युं छे एनो अभ्यास करवानो छे अने दरेक चित्र माटे तमारे रिक्वेस्ट करवानी छे। जो तमे नीचे जोशो तो केनू पिक्चर लागे छे तमने, के एक पेशंट छे, एक डॉक्टर छे अने पाछळ नर्स ઊભેલા છે। તો એમાં જો શું કરે છે, બોક્સમાં તમને નીચેની લાઇનમાં આપેલું છે કેન ક્યોર અ ટૂથેક, એટલે કે શું થાય, ક્યોર એટલે શું થાય તો કે ઈલાજ થાય, અને ટૂથેક એટલે કે દાંતનો દુખાવો। તો એના માટે તમારે ડોક્ટરને રિક્વેસ્ટ કરવાની છે। તો નીચે જુઓ, તમને એક્ઝામ્પલમાં લાઇન આપી છે, ડોક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક, ડોક્ટર રાકેશભાઈ મહેરબાની કરી મારા દાંતના દુખાવાનો કોઈ ઈલાજ કયો। એવી રીતે તમારે નીચે આપણા જેટલા પિક્ચર્સ છે ને, એ પિક્ચર્સને જોવાના છે, પછી એમાં જે પિક્ચરની અંદર સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સનો યુઝ કરી તમારે એને રિક્વેસ્ટ કરવાની છે કે તમે મને આ કરી દો। હવે તમે જુઓ નીચેનું પિક્ચર, ફર્સ્ટ પિક્ચર જુઓ તમે। આ ફર્સ્ટ પિક્ચર એમાં શું થાય છે કે એક ભાઈ છે, એ કપડાં સીવે છે, તો સીવવાને શું કહેવાય ઇંગ્લિશમાં, તો કે સ્ટીચ, અને શર્ટ એટલે કે તમે જે લોકો શર્ટ પહેરતા હોય, જેન્ટ્સ લોકો શર્ટ પહેરે એને શર્ટ કહેવાય ઇંગ્લિશમાં પણ। તો આપણે એને રિક્વેસ્ટ કઈ રીતે કરશું, કોઈ ભી તમે નામ લઈ લો, મોહનભાઈ છે, કિરીટભાઈ, લલિતભાઈ, રામજીભાઈ, તમે કોઈ પણ એક નામ લઈ લો, પછી અલ્પવિરામ કરવું, એટલે કે આપણે એને કહીએ છીએ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી, મહેરબાની કરી તમે મને શર્ટ સીવી દો। એના પછીનું પિક્ચર જો સેકન્ડ પિક્ચર, તો એમાં શું થાય કે નીચે જો પિક્ચરની અંદર લખેલું છે કેન મેક ફર્નિચર, એટલે કે જો એક ભાઈ ફર્નિચર બનાવી રહ્યા છે, તો આપણે અહીંયા ફર્નિચરવાળા ભાઈને નામ આપ્યું રામજીભાઈ, રામજીભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ, મહેરબાની કરી તમે મારા ઘર માટે ફર્નિચર બનાવી આપશો। તમે પછીનું પિક્ચર જુઓ, થર્ડ પિક્ચર, એમાં શું આપેલું છે જુઓ, તો કે એક ભાઈ છે, એ લેમ્પ રિપેર કરે છે, દેખાય છે એવું, તો આપણે શું લખશું, કિરીટભાઈ આને નામ આપી, વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ, તમે મારો ટેબલ લેમ્પ મહેરબાની કરીને રિપેર કરી આપશો। પછી જુઓ, એક ભાઈ છે, એ દિવાલ ચણે છે, અને નીચે જો શું લખ્યું છે, કેન બિલ્ડ વોલ્સ, બિલ્ડ એટલે શું થાય તો કે ચણવું, અને વોલ્સ એટલે દિવાલો, આપણે એને નામ આપ્યું દેવાભાઈ, દેવાભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન, તમે મારા ગાર્ડન માટે, બગીચા માટે દિવાલ ચણી આપશો। પછી જુઓ એક પાંચમા પિક્ચરમાં, એક ભાઈ છે, એ વાળ કાપી રહ્યા છે, એમાં લખેલું છે કેન કટ હેર, તો આપણે એ ભાઈને નામ આપશું લલિતભાઈ, લલિતભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર, મહેરબાની કરી તમે મારા વાળ કાપી આપશો। પછી તમે જુઓ નીચે એક્ટિવિટી 7 પ્રવૃત્તિ 7, વર્ક ઇન ગ્રુપ્સ, તમારે ગ્રુપમાં કામ કરવાનું છે। હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ, તમને નીચે એક વસ્તુઓનું લિસ્ટ આપેલું છે, તમારે તેના વિશે લખવાનું છે। તેમાં જુઓ એક્ઝામ્પલ, અ બ્રિક, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, બ્રિક એટલે શું થાય તો કે ઈંટ, તે લાલ કલરની છે અને તે ભારી છે, ઇટ્સ હેવી એટલે શું થાય, ભારે, આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, હું તેનાથી દિવાલ ચણી શકું છું, બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ હું તેને ખાઈ શકતો નથી। એવી રીતે તમારે નીચે પહેલું આપેલું છે એક્ઝામ્પલ જેવું લખ્યું છે ને, એવી રીતે આપણે વસ્તુ વિશે લખવાનું છે, એક છે એ પોઝિટિવ સાઈડ લખવાની અને એક છે એ નેગેટિવ સાઈડ લખવાની। એમાં જો પહેલું આપેલું છે અ નેઇલ, નેઇલ એટલે શું થાય તો કે ખીલી, ઇટ ઇઝ મેડ ઓફ આર્યન, એટલે કે આર્યન એટલે શું થાય તો કે લોખંડ, તે લોખંડ દ્વારા બનેલી હોય છે, આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ, હેંગ એટલે શું થાય તો કે લટકાવવું, હું તેના ઉપર ચિત્રો લટકાવીશ, એટલે કે ચિત્રોની ફ્રેમ જે આપેલી હોય ને
ફોટો ફ્રેમ્સ છે એ લટકાવીશ અને ઘડિયાળ લટકાવીશ. બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ, પણ હું તેના ઉપર કપડાં લટકાવી શકીશ નહીં. જો કપડાં લટકાવી તો કપડાં ફાટી જાય. પછી જોવો સેકન્ડ, અ કપ. કપ કપ કેનાથી બને? તો કે કાચથી બને. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ લખશું, ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. તે કાચ દ્વારા બને છે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ, હું તેનામાં ચા પી શકીશ. બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ, પણ હું તેના વડે નાહી શકીશ નહીં. પછી થર્ડ જોવો, અ સીડી. સીડી એટલે તમે સીડી જોઈ હશે પહેલાંના જમાનામાં, એટલે આજથી 2-3 વર્ષ પહેલાં સીડીનો યુઝ કરવામાં આવતો. અત્યારે તો પેનડ્રાઈવ યુઝ થાય છે મોસ્ટ ઓફ. ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ હોય છે. આઈ કેન હિયર સોંગ્સ ઓન ઇટ, બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, હું તેમાં ગીત સાંભળી શકું છું. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, પણ હું તેમાં લખી શકતો નથી. પછી જોવો ફોર્થ, અ ગ્લાસ. ગ્લાસ એટલે શું થાય? એટલે કે ગ્લાસ તમે જોયો છે જેના ઉપર તમે પાણી પી શકો છો, જ્યુસ પી શકો છો. પછી ગ્લાસનો યુઝ તમે ઘણી બધી રીતે કરી શકો છો. એમાં જોવો, આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ, હું તેના વડે પાણી પી શકું છું. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ, હું તેનાથી જ્યુસ પણ પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ હું તેના વડે ખાઈ શકતો નથી. સમજાણું? પછી જોવો પાંચમું, અ કોમ્બ. કોમ્બ એટલે શું થાય? તો કે દાંતિયો, કાંસકો. જેના વડે તમે માથું ઓળવો છો એને કહેવાય કાંસકો. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, તે પ્લાસ્ટિક દ્વારા બનેલો હોય છે. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ, હું તેના વડે મારા વાળ ઓળવી શકું છું. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ, પણ હું તેના વડે મારા વાળ ધોઈ શકતો નથી. વોશ એટલે શું થાય? તો કે ધોવું. પછી તમે જોવો સિક્સ, અ થ્રેડ. થ્રેડ એટલે શું થાય? તો કે દોરો. ઇટ ઇઝ થિન, તે પાતળો હોય છે. દોરો કેવો હોય? સાવ પતલો હોય. ઇટ ઇઝ ઓન ડિફરન્ટ કલર્સ, તે અલગ અલગ કલરના હોય છે. આઈ કેન સ્ટીચ ક્લોથ ઇઝ વિથ ઇટ, હું તેના વડે કપડાં સીવી શકું છું. બટ આઈ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ, પણ હું તેના વડે કપડાં કાપી શકતો નથી. પછી જોવો સેવન, અ હેમર. હેમર એટલે શું થાય? તો કે હથોડી. હથોડી જોઈ હશે તમે કામ કરતા હોય, લોકો પાસે હથોડી હોય. ઇટ ઇઝ બિગ, તે મોટી છે. ઇટ ઇઝ હેવી, તે ભારે છે. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ, હું તેના વડે ખીલી ફિટ કરી શકું છું. ફિટ કરવી એટલે ખોડવું, ફિક્સ કરવી. દિવાલમાં આપણે ખીલી ખોડીએ એને કહેવાય ફિક્સ કરી કહેવાય. બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ, પણ હું તેના વડે નળ ફિટ કરી શકતો નથી. પછી જોવો એઇટ, અ કમ્પ્યુટર. હવે કમ્પ્યુટર તો તમે બધાએ જોયું જ હશે. તે શું છે? તો કે એ મશીન છે. ઇટ ઇઝ અ મશીન. આઈ કેન સ્ટડી વિથ ઇટ, એટલે કે હું તેના વડે ભણી શકું છું. આઈ કેન પ્લે ઓન ઇટ, હું તેના વડે રમી પણ શકું છું. બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ, પણ હું તેના વડે તરી શકતો નથી. પછી જોવો અ સીટ ઓફ પેપર, એટલે પેપરની સીટ. એક પેપર, કાગળ. ઇટ ઇઝ ઓફ મેની કલર્સ, તે ઘણા બધા કલર્સમાં હોય છે. આઈ કેન રાઇટ ઓન ઇટ, હું તેના ઉપર લખી શકું છું. આઈ કેન મેક અ બોટ વિથ ઇટ, હું તેના વડે બોટ પણ બનાવી શકું છું. તમે પહેલાં નાના હોય ત્યારે તમે કાગળની બોટ બનાવતા હશો. બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ, પણ હું તેના ઉપર તરી શકતો નથી. જોવો હવે પછી એક્ટિવિટી 8, એટલે કે પ્રવૃત્તિ 8, વર્ક ઇન પેર્સ. એમાં પણ તમારે જોડીમાં જ કામ કરવાનું છે. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારણવાળા શબ્દો નીચે લાઈન દોરો, લીટી દોરો. હવે એમાં તમારે શું કરવાનું કે જે શબ્દ આપણને બોલવામાં સરખા લાગતા હોય એ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરવાની છે. એમાં જોવો પહેલું સેન્ટેન્સ, આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. આઈ તો એમાં જો પેલું આઈ છે એમાં શું થાય? હું મહાદેવ છું, મારી ડાબી હાથ નબળી છે. તો એમાં જો આઈ અને આઈ આપણે બોલ્યા સરખું, તો જે શબ્દ બોલવામાં સરખો લાગતો હોય, જેનો ઉચ્ચાર સરખો આવતો હોય એ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરવાની છે.
જોવો તો એમાં પહેલા આપણે આઈ નીચે કર્યું અને બીજું છે ઈવાય ઈ એ નીચે અંડરલાઈન કર્યું. તો એમાં પહેલું આઈ છે એમાં આઈ એટલે શું થાય તો કે હું, અને બીજું ઈવાય ઈ ઈ વાળું એટલે શું થાય તો કે આ. બીજું જોવો, ડુ યુ નો પંજાબી? મેહુલ નો, આઈ ડોન્ટ નો. તો જોવો કે એન ઓ ડબલ્યુ, તો એમાં કે છે એ સાયલેન્ટ વર્ડ છે અને વચાય પણ એને નો, એનો મતલબ શું થાય તો કે જાણવું, અને બીજું નો એટલે શું થાય તો કે નથી. એનું ગુજરાતી શું થાય? તું તો પંજાબી જાણે છે મેહુલ? નો, આઈ ડોન્ટ, હું ના, હું નથી જાણતો. પછી જોવો થર્ડ સેન્ટેન્સ, ગો બાય અ કાર સુરેશ. થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. બાય એટલે શું થાય તો કે દ્વારા, તમે કાર દ્વારા જશો સુરેશ, તો કે થેન્ક યુ, આભાર સ્મિતા, ગુડ બાય એટલે કે આવજો. આમાં બી વાય ઈ બાય એટલે શું થાય તો કે આવજો, અને બી વાય બાય એટલે શું થાય તો કે દ્વારા. આપણે જેના દ્વારા કોઈ કાર્ય કરતા હોય એમાં દ્વારા શબ્દ માટે ઇંગ્લિશમાં બાય શબ્દનો ઉપયોગ કરવામાં આવે. પછી તમે જોવો ફોર્થ, ઓવર પ્રિન્સિપલ વોઝ એટ સ્કૂલ ફોર એન્ડ ઓર. ઓવર એટલે શું થાય તો કે અમારા, અમારા આચાર્ય શ્રી એક કલાક માટે સ્કૂલે હતા. ઓર એટલે શું થાય તો કે કલાક માટે, બીજું એચ ઓ યુ આર ઓર એટલે કે કલાક, અને ઓ યુ આર એટલે કે ઓવર એટલે કે અમારા. પછી જોવો ફિફ્થ સેન્ટેન્સ, એટ ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ. એટ એટલે શું થાય તો કે આઠ, આઠ મિત્રોએ, એટ એટલે કે ઈટનું ભૂતકાળ છે ઈ, તેણે આઠ ફ્રેન્ડે એપલ ખાધા, તો એટ ઈ એને પણ એટ વચાય, અને ઈ આઈ જી એચ ટી એને પણ એટ વચાય, પણ બેનું અહીંયા મતલબ શું થાય અલગ અલગ થાય, એટ એટલે આઠ અને એટ એટલે ખાધું. પછી જોવો સિક્સ સેન્ટેન્સ, વી આર એટ સોમનાથ ટેમ્પલ. વી કેન સી ધ સી ફ્રોમ હિયર. જો આપણે સી ધ સી એટલે કે પહેલું સી એટલે શું થાય તો કે જોવું, અને બીજું સી એટલે શું થાય તો કે દરિયો. એસ ડબલ ઈ સી એટલે જોવું, અને એસ ઈ એ સી એટલે દરિયો. અમે સોમનાથ મંદિરે ગયા હતા, અમે ત્યાં દરિયો જોયો. આઈ એટ ટુ કચોરીઝ, આઈ કેન ટેક વન મોર ટુ. જો ટુ એન્ડ ટુ આપણે બોયલા સરખું, ટુ એટલે શું થાય તો કે બે, અને ટુ એટલે પણ. અમે બે કચોરી ખાધી અને એક વધારે પણ લીધી, અહીંયા ટુ એટલે શું થાય કે પણ, વધારે આમ કરીએ ને વધારે પડતો ભાવ દર્શાવો હોય ને ત્યારે આપણે ટુ નો યુઝ કરીએ. પછી જોવો એટ સેન્ટેન્સ, કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ, કેન યુ હિયર ધ કોલ ઓફ ધ કુકુ. એચ ઈ આર ઈ હિયર એટલે શું થાય તો કે અહીંયા, અને એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું. કમ હિયર એટલે કે અહીંયા આવો, તમે કુકુનો અવાજ સાંભળ્યો. ધીઝ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ અનટાઈ ઇટ. હવે શું થયું, નોટ એન્ડ નોટ, કેનની બાજુમાં નોટ આપેલું છે ઈ, અને નોટ એટલે કે ગાંઠ, આ સ્ટ્રોંગ ગાંઠ છે એટલે કે મજબૂત ગાંઠ છે, તેને બાંધી શકતા નથી. તો જુઓ મતલબ, જુઓ હાલ ઉચ્ચાર સરખા છે પણ મતલબ બેના જુદા થાય છે, તો દરેક વાક્યમાં ઉચ્ચાર ભલે સરખા થતા હોય પણ સ્પેલિંગ બદલવાની સાથે એનો અર્થ પણ બદલતો હોય છે. જો તમે ખોટો સ્પેલિંગ લખી નાખો તો આખો અર્થ વાક્યનો પડી જાય, એટલે આપણે ધ્યાન રાખવાનું, બે સરખા શબ્દ હોય તો એમાં સ્પેલિંગ મિસ્ટેક પણ ન થવી જોઈએ, અને વાક્ય પણ આપણું ખોટું ન બને એ રીતે આપણે લખવાનું. ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન. મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. ડબલ્યુ ડબલ ઈ કે એટલે વીક એટલે શું થાય તો કે અઠવાડિયું, અને ડબલ્યુ ઈ એ કે અને વીક એટલે શું થાય તો કે નબળું. એક્ઝામિનેશનને છેલ્લું એક જ અઠવાડિયું બાકી હતું અને મિતાલી તેને ભણવામાં સ્ટડીઝમાં નબળી હતી. તો અહીંયા તમારે ધ્યાન રાખવું, આ ઉપરથી તમને ખબર પડી કે ખાલી એક જ શબ્દમાં એક જ અક્ષરનો ફેર થાય તો અર્થ બદલી જાય છે ઇંગ્લિશમાં. તો તમે જ્યારે સ્પેલિંગ યુઝ કરતા હો વાક્ય બનાવવામાં ત્યારે તમારે ખાસ જોવાનું કે આપણે સ્પેલિંગ મિસ્ટેક ન થાય, અર્થ ન કરવો જોઈએ, અને વાક્ય પણ સાચું બનવું જોઈએ. પછી જોવો
શબ્દકોશનો ઉપયોગ કરો. એક્ટિવિટી 8 એમાં આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોના અર્થ જાણો. આપણે ઓલા અન્ડરલાઇન વર્ડ કર્યા તો એના અર્થ જાણવાના છે. એમાં જુઓ, આઈ એટલે શું થાય? હું. અને બીજું આઈ એટલે શું થાય? તો કે આંખ. પછી સેકન્ડ જુઓ, નો એટલે શું થાય? તો કે જાણવું. અને નો એટલે ના. થર્ડમાં જુઓ, બાય એટલે શું થાય? તો કે દ્વાર. અને બી વાય ઈ બાય એટલે આવજો. ઓવર એટલે શું થાય? આપણું. ઓ યુ આર ઓવર એટલે આપણું. અને એચ ઓ યુ આર ઓવર એટલે કલાક. ઈ આઈ જી એસ ટી 8 એટલે 8. અને એ ટી ઈ 8 એટલે ખાધું. સી એટલે શું થાય? જોવું. અને સી એટલે દરિયો. ટી ડબલ્યુ ઓ 2 એટલે 2. અને ટી ડબલ ઓ 2 એટલે પણ. આઠમું શું થાય? તો કે હિયર. એચ ઈ આર ઈ એટલે અહીં. અને હિયર એટલે સાંભળવું. એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું. નોટ એટલે શું થાય? તો કે ગાંઠ. કે એ નોટ ઈ નોટ એટલે ગાંઠ. અને નોટ એટલે નહીં. ડબલ્યુ ઈ ડબલ ઈ કે એટલે કે વીક એટલે અઠવાડિયું. અને ડબલ્યુ ઈ એ કે એટલે નબળું. અહીંયા તમને અર્થ આપી દીધા. મેં તમને સાથે સાથે સમજાવ્યા તા પણ ખરી. હવે તમે જુઓ, નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો. અને ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો. હવે અહીંયા મેં તમને જે વાક્યો સાચા છે એ ડાયરેક્ટ લખી દીધા છે. અને જે વાક્યો ખોટા છે એ નીચે સુધારીને મેં તમને આપી દીધેલા છે. તો હવે આપણે એ સમજવાના છે. તો જુઓ એમાં, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. આમાં જુઓ, વીક એટલે શું થાય? નબળું થાય. એનો સ્પેલિંગ આપેલો છે. તો મોહન ભણવામાં ખૂબ જ નબળો છે. તો આ વાક્ય સાચું છે. તો બાજુમાં લખવું આપણે કરેક્ટ, અથવા તો તમે રાઈટની નિશાની પણ કરી શકો છો. જુઓ સેકન્ડ, જુઓ આઈ એમ મિસ્ટર નેટ. તો જોવામાં ઈ વાય ઈ વાળો સ્પેલિંગ આપ્યો છે. તો ઈ વાય ઈ એટલે તો શું થાય છે? તો ક્યાં થાય છે? તો આપણું વાક્ય ખોટું છે. તો હવે એને સાચું બનાવવા માટે શું કરશું? આઈની જગ્યાએ આઈનો ઉપયોગ કરશું. આઈ એમ મિસ્ટર નેર. સમજાણું? પછી જોવો થર્ડ સેન્ટેન્સ, વી સો ધ સી એટ વેરાવલ સન્ડે. જોવો એસ ઈ એલ સી એટલે શું થાય? તો કે દરિયો થાય. અહીંયા ઓલું સી આપ્યું હોત ને તો આપણું વાક્ય ખોટું પડત. અમે વેરાવળમાં લાસ્ટ સન્ડે દરિયો જોયો એટલે આપણું વાક્ય સાચું બન્યું. પછી ફોર્થ ક્વેશ્ચન તમે જોવો, માય હેન્ડ્સ આર વીક. મારા હાથ અઠવાડિયા. ડબલ્યુ ઈ એમાં પહેલો સ્પેલિંગ આપ્યો છે, એ અઠવાડિયાનો સ્પેલિંગ આપેલો છે. તો મારા તે અઠવાડિયાના થોડી હોય, તમે ગુજરાતી કરો જોઈએ તો કેવું ખોટું થાય છે. તો આપણું વાક્ય ખોટું છે. હવે સાચું વાક્ય બનાવવા માટે આપણે ડબલ્યુ ઈ એ કે સ્પેલિંગનો યુઝ કરશું. માય હેન્ડ્સ આર વીક. પછી જુઓ ફિફ્થ ક્વેશ્ચન, સી યુ અગેઇન હર્સ બાય બાય. તો આમાં જુઓ બી વાય. તો બાય એટલે શું થાય? મેં તમને આગળ કીધું હતું કે બાય એટલે દ્વારા થાય. અને બી વાય ઈ બાય એટલે આવજો થાય. સી યુ અગેઇન એટલે શું થાય? તો કે ફરી મળશું. હર્ષ આવજો. તો આપણે કરેક્ટ કરવા માટે બાયનો સ્પેલિંગનો યુઝ કરશું, બી વાય ઈ. વી કેન હિયર ધ નોઇઝ ઓફ ધ ક્રાઉડ. અમે ક્રાઉડ એટલે કે ટોળાનો અવાજ સાંભળ્યો. એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું. તો આપણું વાક્ય સાચું છે આ. પછી જુઓ સેવન્થ ક્વેશ્ચન, ઓવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. આમાં જુઓ, કલાકનો નાસ્તો એવી રીતે બને? ન બને. સવાર સુધી નાસ્તો તૈયાર થયો નહોતો. તો એમ અમારો નાસ્તો આવે ને, કલાકનો નાસ્તો થોડી આવે. તો અહીંયા આપણું આ વાક્ય છે એ ખોટું છે. તો ઓવરની જગ્યાએ આપણે યુઝ કરવાનો છે ઓ યુ આર ઓવર. ઓવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં બટરફ્લાય જોયું એટલે કે પતંગિયું જોયું. આમાં જુઓ એસ ડબલ ઈનો યુઝ કરવામાં આવેલો છે એટલે આપણું વાક્ય સાચું છે. જો એસ ઈ એ આપેલું હોત તો આપણું વાક્ય ખોટું થાત, કારણ કે સી એટલે તો દરિયો થાય છે. પછી તમે જુઓ નાઇન્થ ક્વેશ્ચન, વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયા. એચ ઈ એ આર એટલે તો સાંભળવું થાય. ગાર્ડનમાં અમે સાંભળ્યું ગયા અઠવાડિયે. એવી રીતે બને તો કે ન બને? વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક.
અમે ગયા અઠવાડિયે આ ગાર્ડનમાં હતા. ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ, કટ ઇટ. આ રોપ એટલે શું થાય તો કે દોરડું થાય. દોરડાની ગાંઠ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે, જાડી છે. કટ ઇટ, તેને કાપો, એટલે આપણું વાક્ય અહીંયા સાચું છે. પછી જોવો 11th, આઈ વિલ કમ્પ્લીટ ધ હોમવર્ક નેક્સ્ટ વીક. હું મારું હોમવર્ક આવતા અઠવાડિયે કમ્પ્લીટ કરી નાખીશ. તો જોવો, વીક, વીક એટલે શું થાય તો કે અઠવાડિયું. પણ અહીંયા જો ઓલો સ્પેલિંગ યુઝ કર્યો હોત WEAK વાળો, તો આપણું આ વાક્ય ખોટું પડત. હવે અહીંયા તમે જોવો 12th સેન્ટેન્સ, વી વેર એટ બુક્સ ઓન ધ ટેબલ. હવે ATE, એટ એટલે શું થાય તો કે ખાવું, તો આપણું વાક્ય ખોટું છે. તો આપણે એને ચેન્જ કરવા માટે એટની જગ્યાએ 8 લખશું, EIGHT. ટેબલ ઉપર 8 બુક પડી છે, બુક છે એ ખવાય તો નહીં. પછી જોવો 13th સેન્ટેન્સ, મોહન એટ ઓલ ધ ઓરેન્જ. જો 8 એટલે શું થાય તો કે 8 થાય, અને એટ એટલે શું થાય તો કે ખાવો. તો મોહને ઓરેન્જ ખાધા હોય તો મોહન 8 ઓરેન્જ છે એવું તો ન હોય વાક્ય. તો આપણે લખવાનું મોહન એટ ઓલ ધ ઓરેન્જ. ધેર વેર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો જોવો આપણું વાક્ય સાચું છે, તો આપણે આ વાક્યમાં કાંઈ ચેન્જીસ કરવાનું નથી. ધેર વેર 2 સ્ટુડન્ટ્સ એટલે કે ગ્રાઉન્ડમાં, રમતના મેદાનમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓ હતા. જોવો એક્ટિવિટી 9, એમાં શું કરવાનું છે. પ્રવૃત્તિ 9માં આપણે એક ગેમ રમવાની છે. એમાં છે ને, તમારે આપણે આ ક્લાસમાં જનરલી ગેમ રમતા હોઈએ, તો એમાં આપણે પાર્ટ એ એને આપણે ગ્રુપ એ નામ આપીએ અને પાર્ટ બી એને ગ્રુપ બી નામ આપીએ. તો હવે આપણે એમાં શું કરવાનું છે તો કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ અલગ અલગ બેંક છે, તો એમાં આપણે ચિઠ્ઠી એટલે કે ચિઠ્ઠી રાખવાની છે. એમાં તમને અમુક સેન્ટેન્સ આપેલા હોય તો એ સેન્ટેન્સનો યુઝ કરી તમારે કન્વર્ઝેશન કરવાનું છે. જોવો આમાં નીચે આપ્યું છે ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી વચ્ચે. તો જો ગ્રુપ એ શું કહે છે, વોટ કેન યુ ડૂ ફોર મી, તમે મારા માટે શું કરી શકશો. તો બી વાળા કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડશે અને કહેશે, આ ચિઠ્ઠીમાં જે લખેલું હોય ને એ બોલવાનું, આઈ કેન બિલ્ડ અ વોલ, હું દિવાલ ચણીશ. તો પછી ગ્રુપ એ વાળા કહેશે, આઈ નીડ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. હાઉ મેની રૂપીસ, કેટલા રૂપિયા થશે. અને જો કોઈને ના આવડતું હોય તો કેવી રીતે કરવાનું, એની નીચે આપેલું છે. એમાં કહે છે, સોરી યુ આર નોટ યુઝફુલ મી. બી ગ્રુપ એ વાળા કહેશે કે માફ કરજો, તમે મારા માટે ઉપયોગમાં નથી. તો બી વાળા શું કહેશે, 300 રૂપીઝ. જો ઉપયોગમાં ના આવતા હોય ને તો જવાબ શું આપવાનો, તો કે યુ આર નોટ યુઝફુલ ફોર મી. અને જો તમને ઉપયોગમાં આવતા હોય તો આપણે એનો ભાવ પૂછવાનો કે કેટલા રૂપિયામાં તમે આ કામ કરી દેશો મને. તો એ આપણને જવાબ આપશે કે 300 રૂપીઝ, એટલે કે 300 રૂપિયા. કોઈ બી તમે રકમ લઈ શકો, એવું નથી કે કમ્પલસરી 300 રૂપિયા જ લેવાના. પછી જોવો એ વાળા, સોરી યુ આર કોસ્ટલી ફોર મી. જો તમને એનો ભાવ વધારે લાગતો હોય તો તમારે શું કરવાનું, એને ના પાડી દેવાની. કઈ રીતે ના પાડવાની, માફ કરજો મને તમારો ભાવ વધારે લાગે છે. તો એ વાળા કહે છે, ધીઝ ઇઝ ઓકે, પ્લીઝ કમ વિથ મી. ઓકે, કાંઈ વાંધો નહીં, જો તમને એનો ભાવ મંજૂર હોય તો એ વાળા કહેશે કે હા વાંધો નહીં, હું તમે મારી સાથે ચાલો. એવી રીતે તમારે એક્ટિવિટી કરવાની છે. જોવો તમને અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંનેની ચીટ આપેલી છે કે ચિઠ્ઠી આપેલી છે. ગ્રુપ એ એની ચિઠ્ઠી વાંચીને ખોલશે અને ગ્રુપ બી એની ચિઠ્ઠી વાંચીને ખોલશે. તમને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કેવી રીતે થશે કે તમને તમારા હાથમાં જે ચિઠ્ઠી આવી હોય એ ટાઈમે ગ્રુપ બીના હાથમાં કોઈ બી એક્સપ્લોરના હાથમાં જે ચિઠ્ઠી આવી હોય એ બેને સાથે રીડ કરવાની. જો તમારે એની મદદની જરૂર હોય તો તમારે વાત આગળ વધારવાની, કન્વર્સેશન તમારું કે તમે કેટલા ભાવમાં કરી શકશો,
એવી રીતે. અને જો તમારે એની જરૂર ન હોય તો તમારે એમ કહેવાનું કે આઈ નીડ નોટ યોર હેલ્પ, મારે તમારા કામની જરૂર નથી, એમ કહી અને ચીઠી મૂકી દેવાની. બરાબર છે? આવી ગેમ આપણે જનરલી ક્લાસમાં રમતા હોઈએ છીએ, તો આપણે ખાલી અહીંયા ડિસ્કસ કરી લઈએ કે અહીંયા જીટમાં શું કીધું છે. ચલો ગ્રુપ બેમાં શું છે, તો કે ટેપ્સ આર લીકિંગ, તો એના માટે કોની જરૂર પડે, તો કે પ્લમ્બરની. કેન સી યુ અસર્ટ, ગ્રુપ બીમાં પહેલી ચીટ કઈ છે, તો કે કેન સી યુ અસર્ટ એટલે કે હું તમારા માટે શર્ટ સીવી શકું, તો એ કોણ કરે, તો કે ટેલર. સ્કૂલ વોલ ઇઝ બ્રોકન એટલે કે એના માટે કોની જરૂર પડે, તો કે મેસનની જરૂર પડે. તો જુઓ ગ્રુપ બીની એ ટાઈમે કઈ ચીઠી ખુલી છે, કેન બિલ્ડ વોલ્સ, હું તમારી દિવાલ ચણી શકું છું, તો એના માટે પણ મેસનની જરૂર પડે છે. તો ગ્રુપ એ વાળા ગ્રુપ બીને પૂછશે કે તમે કેટલા ભાવમાં કરી શકશો, અને પછી એનું વાત આગળ વધારશે. જો તમને એનો ભાવ મંજૂર હોય તો તમે એની પાસે દિવાલ ચણાવશો, અને જો તમારે ભાવ મંજૂર નહીં હોય તો તમે નહીં ચણાવો. એવી રીતે સમજાણું. શૂઝ આર પિંચિંગ અને સામે શું છે, કેન રિપેર પાવર લાઇન્સ. તો જુઓ શૂઝ છે એ તૂટી ગયા છે ને રિપેર કરાવવા છે, તો એનું કામ કોણ છે, તો કે કોબલરનું કામ છે ગ્રુપ એ વાળાને. પણ ગ્રુપ બીમાં સામે શું ખોલ્યું છે, તો કે ઇલેક્ટ્રિશિયન છે, એ પાવર લાઇન્સ રિપેર કરે છે, તો એ બેનું કંઈ ના થાય. એટલે ગ્રુપ એ વાળાને ગ્રુપ બી વાળાની આમાં જરૂર નથી. પછી જુઓ સ્કૂલ બેગ ઇઝ સ્ટોન કેન મેક ફર્નિચર. તો જુઓ સ્કૂલ બેગ તૂટી ગયું છે, તો એના માટે આપણે સીવવા માટે ટેલરની જરૂર પડે. પણ સામે જુઓ ગ્રુપ બી વાળામાં ટેલર નથી આવ્યો, એ ફર્નિચર બનાવવા માટે એટલે કે કારપેન્ટર આવ્યા છે. તો કારપેન્ટર તો સ્કૂલ બેગ છે એ સાંધી ન શકે ને, તો આપણે એની જરૂર નથી ગ્રુપ એ વાળાને. પછી જુઓ શર્ટ ઇઝ સ્ટોન કેન સીવ સ્કૂલ બેગ. તો જુઓ શર્ટ સીવડાવો છે અને સ્કૂલ બેગ પણ સીવડાવી છે, તો જુઓ તો બેને ટેલર જ જઈવા સામે સામે, તો આ બે જણા વાત આગળ વધારશે. એવી રીતે એવી રીતે તમને એક્ઝામ્પલ્સ નીચે આપેલા છે. બાઇસિકલ ઇઝ પંચર્ડ કેન મેન શૂઝ, તો આ બે છે એ સરખા નથી આવ્યા, તો ચીટ મૂકીને બીજી ચીટ ઉપાડવાની. પેન ઇન ધ ક્લાસ ઇઝ નોટ વર્કિંગ કેન ફિટ ટેપ્સ. સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન કેન પ્રોવાઈડ ફ્લાવર્સ, તો આ બે પણ સરખા નથી. પાવર ફેલર ઇન કોમ્પ્યુટર ઇન ધ કોમ્પ્યુટર લેબ કેન ક્યોર ટૂથેક, તો એક ડેન્ટિસ્ટ છે અને એકને ઇલેક્ટ્રિશિયનનું કામ છે, તો એ પણ ન આવે. ફ્લાવર ફોર ઇન્ડિપેન્ડન્સ ડે કેન ક્યોર આઈસ, તો આમાં એકને આઈ ડોક્ટરની જરૂર છે અને એકને ગાર્ડનરની જરૂર છે, તો એ પણ ન આવે. પછી લાસ્ટમાં આપેલું છે ટૂથ હેકિંગ કેન રિપેર બાઇસિકલ્સ, એકને દાંતનો દુખાવો છે તો એના માટે ડૉક્ટરની જરૂર પડે, ડેન્ટિસ્ટની જરૂર પડે, અને રિપેર બાઇસિકલ કરવા માટે બાઇસિકલ રિપેરરની જરૂર પડે, તો એ પણ નહીં આવે. એવી રીતે તમારે ગેમ રમવાની છે ક્લાસમાં. ઓકે, આ હતી તમારી એક્ટિવિટી 9. હવે છે એક્ટિવિટી 10. એમાં શું આપ્યું છે, રિસાઇટ એન્ડ સિંગ. તો જુઓ મોટેથી બોલો અને ગાઓ. આઈ એમ ધ મ્યુઝિક મેન, હું મ્યુઝિક મેન છું. આઈ એમ અ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે. હું મ્યુઝિક મેન છું, હું ખૂબ જ દૂરથી આવ્યો છું, ફાર અવે એટલે દૂરથી આવ્યો છું. એન્ડ આઈ કેન પ્લે, હું રમી શકું છું. વોટ કેન યુ પ્લે, શું તમે રમી શકો છો. આઈ પ્લે ધ પિયાનો, હું પિયાનો વગાડું છું. પ્લાપ પ્લાપ પિયાનો, પિયાનો પિયાનો, પ્લાપ પ્લાપ પિયાનો, પ્લાપ પિયાનો. જુઓ આ પિયાનાનો અવાજ છે, એ પ્લાનો કઈ રીતે પિયાનો કઈ રીતે વગાડે છે એ બતાવેલું છે. આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે, વોટ કેન યુ પ્લે. આઈ પ્લે બિગ ડ્રમ, હું મોટું ડ્રમ વગાડી શકીશ. બૂમડી બૂમડી બૂમ બૂમ, બૂમડી બૂમડી બૂમ બૂમ, એટલે કે આ ડ્રમનો અવાજ છે. પિયાનાનો અવાજ કેવો હતો, તો કે પ્લાપ પ્લાપ પિયાનો, પિયાનો પિયાનો. એવી રીતે ડ્રમનો અવાજ છે બૂમડી બૂમડી બૂમ બૂમ. એવી રીતે
પછી જોવો, મિસ્ટર વેક્સિન પ્લેડ ઇઝ ફ્લુટ ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન અ હેલ્ધી રૂટ. નો પિયાનો, નો સ્મોલ પોક્સ એવર અગેન, નો મોર અ ચાઇલ્ડ વિથ એની પેઇન. જોવો, નો પોલિયો એટલે શું થાય? પોલિયો નામનો એક રોગ છે. આમાં કેની વાત કરે છે? મિસ્ટર વેક્સિનની. વેક્સિન એટલે શું થાય ખબર છે? કે ઇન્જેક્શન હોય ને કોઈ બી રોગ થયો હોય ને એની વેક્સિન આવે. અત્યારે કેમ કોરોનાની વેક્સિન આવે છે? એવી રીતે પહેલાંના જે રોગ નીકળતા એના માટે સ્પેશિયલ વેક્સિન હોય તો એને કહેવાય. એની વાત કરે છે અહીંયા. મિસ્ટર વેક્સિન છે એ ફ્લ્યુટ વગાડી રહ્યા છે, એટલે કે બાળકોને હવે પોલિયો પણ નહીં થાય, સ્મોલ પોક્સ પણ નહીં થાય, નો મોર ચાઇલ્ડ વિથ એની પેઇન. હવે કોઈ પણ બાળક છે એ એકેય દર્દથી પીડાશે નહીં. પેઇન એટલે શું થાય? તો કે દર્દ, એટલે કે દુખાવો થાય એને કહેવાય પેઇન. તો તમને બધાને આ પોયમ સમજાઈ ગઈ? આસ્ક યોર ટીચર ફોર ધ સ્ટોરી ઓફ અ ફ્લ્યુટ મેન એન્ડ કમ્પેર ધેટ સ્ટોરી વિથ ઇટ પિક્ચર. હવે જોવો, તમે પિક્ચરમાં જોવો કે આ જે વેક્સિન છે એ કેની છે? તો કે પોલિયોની પણ હશે અને સ્મોલ પોક્સની પણ હશે. તો જો આપણે વેક્સિન લગાવી લઈએ તો આપણને એ રોગ થાય નહીં. ઓકે, તો અહીંયા તમારી આ પોયમ પૂરી થાય છે અને આ યુનિટ પણ પૂરું થાય છે. આઈ હોપ યુ આલ ઓવર અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. ઓકે, તમને વર્કશીટમાં આગળના જે ક્વેશ્ચન્સ હતા એના આન્સર આપેલા છે, એ તમારે બધાએ નોટબુકમાં લખી લેવાના રહેશે.